અત્યારે અમે આવ્યા છીએ રાજસ્થાનની સૌથી ફેમસ મીઠાઈ ખાવા, ઘેવર. એ બી મળાઈ વાળું. ઉદયપુરમાં આજે આપણો છે બીજો દિવસ, અને બીજા દિવસની અમારી હોટલ અલગ લીધી હતી, કેમ કે એક દિવસનું બુકિંગ કરાયું હતું, પછી બીજો દિવસ અમારે એક્સ્ટ્રા કરવો પડ્યો, જેના માટે અમે બીજી હોટલ લીધી હતી. જૂની હોટલમાં રૂમ ફૂલ હતા એટલે. તો આ હોટલ લી રોય છે, જે રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે છે અહીંયાના ઉદયપુરના, અને આ એનો રૂમ છે. આ સ્ટાર્ટિંગમાં જેવા આપણે આવી બેગ મૂકવા માટેનું છે, અને રાઈટ હેન્ડ સાઈડ બાથરૂમ છે. જેવા અંદર આવીએ ત્યાંથી એવો અહીંયા બેડ છે, સાથે ટીવી છે, સાથે વર્કિંગ ટેબલ, પાણીના ગ્લાસ, પાણી, અને અહીંયા વિન્ડો છે, બાલ્કની નથી. બેસવા માટે, રિલેક્સેશન માટે એક સોફો આપ્યો છે, સાથે એમનું મેનુ આપ્યું છે જે આપણે ખાવાનું મંગાવવાના નથી. બાથરૂમ કેવું છે તેના માટે જઈએ. પોતાની સાથે કાચ, વોશ બેસિન, પછી હેન્ડ વોશ, અહીંયા જેલ આપ્યું છે, શાવર જેલ, અહીંયા આ ટોયલેટ, બે રૂમાલ, અને બે રૂમાલ આપે છે, અને બે હાથ સાફ કરવા માટે નેપકિન આપે છે. બસ, તો આ તો આપણો રૂમ ટૂર. હવે થોડો આરામ કરીએ, પછી અમે નીકળીએ છીએ બડી લેક જવા માટે. તો અત્યારે અમે આવ્યા છીએ બડી લેક, અને એની ઉપર છે બાહુબલી હિલ, જે આપણે ઉપરથી દેખીશું. તે એક આખું પોઇન્ટિંગ જેવું છે, અને ઉદયપુરથી મિનિમમ 13 કિલોમીટરની દૂર છે. એમ તો 13 કિલોમીટર બતાવે, પણ અમે ગાડી ચલાવતા બહુ બધા દૂર આવી ગયા. હવે જઈએ છીએ ઉપર, કેમ કે અત્યારે બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે, 6 વાગે બંધ થઈ જશે. તો જલ્દીથી જઈએ કે આજુબાજુનો નજારો જોવો ખાલી તમે. It's a greenery. ફૂલ પહાડોથી ભરેલો એરિયા. ચલો મારી સાથે. એકદમ પાતળું ટ્રેકિંગ કરીને જવાનું છે, એવો રસ્તો છે, સંભાળીને જવાનું. ઉપરથી વ્યૂ મસ્ત છે એટલે બધા જાય છે. બધા લોકો અત્યારે નીચે ઉતરે છે, અમે ઉપર ચડીએ છીએ, કેમ કે ઉપર બંધ થઈ ગયું એવું કહે છે ખરા. એમ તો થઈ જ ગયું છે, પણ તો એક વાર જતા રહીએ. સો ફાઇનલી ઉપર પહોંચી ગયા છે બાહુબલી હિલ્સ પર. મેઇન પોઈન્ટ જે પેલા લોકો ઉભા છે ત્યાં બાજુ છે, ત્યાંથી આખો વી શેપમાં જે આ પહાડ છે એનો વ્યૂ દેખાય. અમે જે ઉપર જેના માટે આખું ટ્રેકિંગ કરીને આવ્યા એ બાહુબલી હિલ્સ પર, અને આ સૌથી એના માટે ફેમસ છે કે અહીંથી તમે જોશો તો આખો વ્યૂ આખો વી શેપનો, આખું નદી જેવું વહે છે, જે ઉપરથી તમે દેખી શકતા હશો. અને હજી આગળ જે પેલો પોઈન્ટ છે જે ભાઈ ઊભા છે દેખી શકતા હશો, એ પોઈન્ટ પર એક એવી જગ્યા છે જ્યાંથી તમને આખો વી શેપ દેખાશે કમ્પ્લીટ. પણ એનો ટ્રેક થોડો વધારે જ ખરાબ છે એટલે અમે જતા નહીં, અને અત્યારે રાતનો ટાઈમ થઈ ગયો છે હવે ઉતરવાનો, એટલે ફટાફટ ફોટોસ પાડીને જતા રહીએ. અને એ કેવું દેખાશે એના ફોટોસ હું તમને ગૂગલ પરથી લઈને મોકલું છું, જે ચેક કરી લેજો.
તો અત્યારે ટાઈમ થઈ ગયો છે, રાતના 9 વાગી ગયા છે અને અત્યારે અમે છે હાથીપોલ માર્કેટમાં અને બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે. પણ કંઈ નહીં, અહીં થોડુંક એક્સપ્લોર કરીએ અને તમને જે બી દુકાનમાં જઈએ એ બતાવીએ. હજી તો અમારું જમવાનું બાકી છે. જમવાનું પુરોહિત ઢોસા કરીને છે, જે અહીંયાનું સૌથી ફેમસ સાઉથ ઇન્ડિયન ફૂડ તરીકે આવ્યું છે. તો ત્યાં ટ્રાય કરીએ અને કેવી રીતનું છે જોઈએ. બાકી તો કદાચ બંધ થઈ જાય તો ખબર નહીં.